છોટાઉદેપુર ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. દસમસ્તા પાણીના પ્રવાહમાં યુવક તણાયો હતો. વધુ વરસાદના કારણે નદી નાળા છલકાયા છે. નદીમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે. ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા, જે બાદ ફાયર વિભાગ દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. યુવકની પ્રવીણ તડવી નામનો યુવક પાણીના પ્રવાહમાં તણાયો. બારાવાડ ગામે કોઝવે પર આ ઘટના બની. ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા. તો છોટાઉદેપુરના દસમસ્તા પાણીના પ્રવાહમાં યુવક તણાયો. તો સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વધુ વરસાદને પગલે નદી નાળા છલકાયા છે અને તેના કારણે કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પરથી પસાર થતો હતો યુવક અને તે જ સમયે આ ઘટના બની. તો પ્રવીણ તડવી નામનો યુવક પાણીમાં તણાતા ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા, જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે. તો છોટાઉદેપુર ધસમસતા પાણીના પ્રવાહમાં યુવક તણાયો. હાલ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બારાવાડ ગામે કોઝવે પસાર પર આ સમગ્ર ઘટના બની હતી. તો પ્રવીણ તડવી નામનો યુવક છે તે પાણીમાં તણાયો હતો. ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા. તો વધુ વરસાદના કારણે નદી નાળા છલકાયા છે. કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. યુવક કોઝવે પરથી પસાર થતો હતો ને તે જ સમયે દસમસતા પ્રવાહમાં યુવક તણાયો. તો લોકો પણ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. અવિરત વરસાદના કારણે નદી નાળા છલકાયા છે.